અને સાત્વિક ભક્તો છે એ બીજું કઈ જ ન કરે, મહારાજ પાસે જઈશ તો શાંતિ મળશે, અને કદાચ શાંતિ એવી મળશે કે મને ઈશ્વરનો માર્ગ મળી જશે. પણ કોઈ જગ્યાએ એવું બન્યું કે હવે તો કોઈ ગુરુ નહીં મળે. એક વ્યક્તિ એવી મળી પંજાબના મુક્તાનંદ સ્વામી કે જેને કહ્યું કે હું કોઈ શિષ્ય બનાવતો જ નથી, જેનામાં મન ઠર્યું, ત્યારે એ સ્વામીને પણ કહ્યું કે તમે મને હવે જો દીક્ષા નહીં આપો, સંન્યાસ દીક્ષા નહીં આપો, તો હું મારી શિખા અને કાપી અને એને ગંગામાં પધરાવી દઈશ અને તમારી ગેરહાજરીમાં તમારો શિષ્ય થઈ જઈશ. આવી પ્રતિજ્ઞા, ભીષ્મ પ્રતિજ્ઞા લઈને જે એમણે પોતાના ગુરુ પસંદ કર્યા, ગુરુએ ના પાડી કે ના હું શિષ્ય નહીં બનાવી શકું તો ના, અને એમને કહ્યું કે ગુરુ દક્ષિણા આપવી છે, શું આપું? સાંભળજો સાહેબ, ગુરુ મળે તો કેવા મળે, ભાગ્યમાં હોય તો. ગુરુએ કહ્યું કે તારી ગુરુ દક્ષિણા લઉં, વચન આપ કે હું ન કહું ત્યાં સુધી તું ભણ્યા કરીશ, હું ના ન પાડું ત્યાં સુધી તું ભણતો રહીશ. અને ત્યારથી સાત ધોરણે છૂટી ગયેલું ભણતર ફરી એકવાર શરૂ થયું, કાશીમાં શરૂ થયું, વૃંદાવનમાં આગળ વધ્યું. અને એની પણ સ્થિતિ કેવી, પરિસ્થિતિમાં ફેર નહીં. એ ગુરુએ કહ્યું કે ભાઈ તારા હિત માટે પૈસા જોઈએ, ન લે એમ નહીં ચાલે, શું કરીશ, માંદો પડીશ, તારું કોણ કરશે? એમણે એક મંત્ર આપ્યો કે લઈ લે પૈસા, પણ સમાજના ઉપયોગમાં આપી દે. મને બરાબર યાદ છે કે જે સાધના શિબિરની મેં વાત કરી, ત્યાં સ્વામીજી પહેલે જ વર્ષે આવ્યા ત્યારે અમારા સ્થાપકે એમને કહ્યું હું તમને દાન આપું. એમણે કહ્યું મને તમારે દાન ના આપવાનું હોય, હું 25,000 દઈને જાઉં છું. આજથી 32 વર્ષ પહેલાની વાત છે. તમારી દીકરીઓ માટે જે યોગ્ય લાગે ત્યાંમાંથી કરજો. 32,000 ત્યારે દઈને ગયા હતા. એ ગુરુએ કહ્યું હતું સમાજના ઉપયોગમાં વાપરવા. ઈચ્છા થઈ કે ભણવું છે, સંસ્કૃતનું એક પુસ્તક લેવું છે, ગીતા પ્રેસ ગોરખપુરમાં પહોંચ્યા છે 4 વાગે. પેલો કે છે 10:30 આના ભાવ છે, તો કે મારી પાસે 8 આના છે, તો કે 1.5 આના લઈને આવો, 1.5 આના લઈને આવો તો આ પુસ્તક આપું. જો જે સ્થિતિ 7 ધોરણ સુધી ભણવા વખતે હતી એ જ સ્થિતિ સંન્યાસ દીક્ષા લીધા પછીના ભણતરમાં એનું પડ્યું. અને માગું તો કોની પાસે માગું, બહુ જ સુંદર વાત સ્વામીજી કરે છે કે માગું તો કોની પાસે માગું, ચહેરો જોઉં ખબર પડે કે આની પાસે ના મગાય. એક ફૂલ વેચનારો મંદિરની બહાર બેઠો હતો, એના ચહેરા સામે જોયું ને એમ થયું કે આ મને આપશે, એટલે કીધું મારી પાસે 8 આના છે, 1.5 આના જોઈ છે, સંસ્કૃતનું પુસ્તક લેવું છે, તું આપીશ? એને ફટ દઈને એના હાથમાં 1.5 આના મૂકી દીધા અને એમાંથી સંસ્કૃતનું પહેલું પુસ્તક લઈને એમનો કાશીનો સંસ્કૃતનો અભ્યાસ શરૂ થયો. ગુરુને આપેલા વચનને લઈને છેક આચાર્યના પદ સુધી એમણે અભ્યાસ કર્યો. એ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા, દરેક જગ્યાએ યુનિવર્સિટી ફર્સ્ટ, છેલ્લે ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા. પણ સ્વામીજી કહે છે કે હું ગોલ્ડ મેડલ લેવા ન ગયો. કેમ લેવા ન ગયો? મારે ગોલ્ડ મેડલને શું કરવું, એટલે ગોલ્ડ મેડલ મેં લીધો નથી. મિત્રો, મને એવું લાગે છે કે કેટલાક નાના નાના વાક્યો વિનોબાજીને વાંચતા હતા એ વખતે વિનોબાજીનું એક સુંદર મજાનું વાક્ય એમના ખ્યાલમાં આવ્યું. કારણ કે ક્યાંયથી કશું કરવાનું નહીં, માગીને ખાવાનું, જે મળે તે ખાવાનું, દાળને રોટલો બનાવી લેવાનો, કોઈને કે બનાવી દો ખાઈ લેવાનું, પોતે કશું નહીં. એમાં વિનોબાજીનું એક વાક્ય વાંચ્યું અને વિનોબાજીના વાક્યમાં કહ્યું મુફત કા ખાવે સો ચોર કહાવે. પેલું જેમ કબીરનું વાક્ય મનમાં બેઠું ને પછી રામકૃષ્ણ દેવનું વાક્ય મનમાં બેઠું, પછી ગુરુજીની પ્રતિજ્ઞા મનમાં બેઠી અને પછી વિનોબાજીનું વાક્ય મનમાં બેઠું મુપત કા ખાવે સો ચોર કહાવે, તરત જ હૃદયને કહ્યું થયું કે અત્યાર સુધી હું ચોર જ છું, મારે મફતનું ખવાય નહીં તો શું કરવું, આપણને શું આવડે? તો કે આપણને કથા આવડે, પ્રવચન કરતા આવડે. એક વખત અચાનક કોઈએ પ્રવચન કરવા બેસાડ્યા હતા એક મંદિર પાસે, અને મંદિર પાસેના પ્રવચનમાંથી હતોટી આવી, કથા શરૂ કરી, જે પૈસા આવે એનો પોતાના માટે ઓછામાં ઓછો ઉપયોગ કર્યો,
દંતાલી આશ્રમમાં કહ્યું મને 30 રૂપિયાની મહિને જરૂર પડે, એ 30 રૂપિયા રાખું, બાકીના બધા પૈસા સમાજ ઉપયોગી સેવામાં આપું. પોતે જયારે સંસાર છોડ્યો ત્યારે પણ પોતાની પાસે ના જેટલા પૈસા બાકી હતા એ બધાને આપી દીધા. પોતાની મિલની નોકરીના મેનેજરને લેટર લખ્યો કે મારો આ મહિનાનો પગાર અને આટલું બાકી છે તે આ લોકોને આપી દેજો, મારે જરૂર નથી. ઘર છોડ્યું ત્યારે કોઈ જોઈ ન જાય એની બીક હતી, નહીં તો રોકી લેશે. એટલે અડધી રાત્રે 9 વાગે પોતે નીકળતી વખતે જે થોડા પરચુણ પૈસા ખિસ્સામાં હતા એ ઘરમાં ઘા કરી અને પોતે નીકળી ગયા. અત્યારે પણ દંતાલી આશ્રમની અંદર. આશ્રમ એટલે કેવો આશ્રમ? નોંધવા જેવું છે મિત્રો, અત્યારે તો આશ્રમવાળા 5 સ્ટાર છે સાહેબ, એના માટેના પછી ઝઘડા થાય છે, બહુ મોટા ઝઘડા થાય, લોકો હાઈકોર્ટે ચડે, પછી સામસામે એકબીજાના શિષ્યોને મારામારી કરે, કેટલાક લોકો આપઘાત કરાવી નાખે. એમણે આશ્રમ સ્થાપ્યો પણ 2 જ રૂમ જોઈએ, શેના માટે? ઘણા સંતો તમને મળે તો જ્ઞાન માર્ગી દેખાય, કોઈ કર્મ માર્ગી દેખાય, કોઈ ભક્તિ માર્ગી દેખાય. આપણી સમક્ષ જે સંત છે એ જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેયનો રોટલો બાંધીને પોતે જીવતા હોય એવી રીતે છે. એમની પાસેથી તમને પરફેક્ટ જ્ઞાન મળે. પરફેક્ટ એટલે માત્ર શાસ્ત્રોક્ત નહીં, પોતાના વિચારો બદલી શકે. મેં કહ્યું 1962માં ચીન સાથેની લડાઈ થઈ અને વિચાર બદલાયા. યાદ રાખજો સાહેબ, ઇતિહાસ વિશે બોલતા પહેલા એમણે સમગ્ર ઇતિહાસનો સઘન અભ્યાસ કર્યો. અત્યારે એ પણ બહુ મોટી વાયકા ચાલી કે પોતે ઇતિહાસ ન વાંચ્યો હોય, નજીકના પાના ઉથલાવી લીધા હોય અને પછી આ સભાખંડ આખો છકોલો ચલ ભર્યો હોય એમાં પોતે ફોક્યાટી મારતા હોય. એમણે પૂરો ઇતિહાસ વાંચ્યો, એમાંથી શોધ્યું કે કેમ છીએ આપણે ગુલામ, આપણે કેમ ગુલામ છીએ, તારણ કાઢ્યું અને પોતાનો માર્ગ બદલ્યો. અને એમણે કહ્યું કે આપણી વીરતા બતાવવા માટેનું કામ, એટલે એ વીરતા પરમો ધર્મ એવું સૂત્ર લઈને સમાજની વચ્ચે આવ્યા. મને તો એવું લાગે છે કે આ પદ્મભૂષણ એમને આ વીરતા માટેના પ્રચાર પ્રસારના એક ભાગરૂપે મળવું જોઈએ, હજુ પણ મળવું જોઈએ. તો આ જ્ઞાન, કર્મ અને ભક્તિ, થોડા જ વખત પહેલા સ્વામિનારાયણ ગુરુકુળ SGVP ના સ્વામી શ્રી માધવપ્રિય દાસજીના હસ્તે લખાયેલા 6 ગ્રંથો બહાર પડ્યા. એમાંના એક ગ્રંથમાં સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ પ્રસ્તાવના લખી છે, વાંચવા જેવી પ્રસ્તાવના છે. અને એ પ્રસ્તાવનાની અંદર એને ભક્તિ માર્ગના ભક્તોના 6 પ્રકાર દેખાડ્યા છે. બહુ રસિક છે. મેં શરૂઆતમાં કહ્યું કે સ્વામીજીનું દર્શન એવું છે, કેટલા દેશો ફર્યા છે સર, અને ફર્યા એટલે હોટલમાં રહીને ખાઈ પીને આવતા રહેવાનું એવું નહીં, ઊંડાણથી ફર્યા છે. પાછા પુસ્તકની ઉપર ટાઇટન પર લખે કે ફરી પૂર્વના દેશમાં, એટલે અગાઉ જઈ આવ્યો છું પણ હજી ફરીવાર. કમ્પેરિઝન ન કરાય છતાંય પણ કહેવું પડે કે સ્વામી વિવેકાનંદજી પછી વિદેશોમાં જઈને વિદેશની સારી વાતોના ભારોભાર વખાણ આપણા સુધી પહોંચાડનાર કોઈ બીજા સ્વામી હોય તો એ સ્વામી સચ્ચિદાનંદ. સ્વામી વિવેકાનંદે જઈને કહ્યું કે આ લોકોની આટલી ટેવ આપણે લેવા જેવી છે ભાઈ, એ જુદી વાત છે કે આપણે લઈ ન શક્યા. ભક્તોના પ્રકાર આપ્યા. એમને હળવાશથી કહ્યું કે 3 પ્રકારના ભક્તો આજે છે, એક તાલિયા છે, એક માનિયા છે અને ત્રીજા ખાનિયા છે. કેટલાક ભક્તો એવા છે કે ઘરે ગાવા નાચવા ન મળતું હોય, કૂદવા ન મળતું હોય, મંદિરના તાલી વગાડવા ન મળતું હોય એટલે મંદિરમાં જાય, જરાક ધૂન ઉપડી નથી ને ઉભા થઈને નાચવા ગાવા માંડે. આ બધા તાલિયા ભક્તો કહેવાય. બીજા પ્રકારના છે માનિયા ભક્તો છે, ત્યાં જાય તો એને મહારાજ માન આપે, આગળ બોલાવે. તમને ખબર છે કે હવે તો એવું પણ ચાલ્યું છે કે તમે આશીર્વાદ લેવા પધારો એવું સ્થિતિ પડે. આશીર્વાદ લેવા પધારો એટલે શું કરવાનું? તમારે પગે તો લાગવું જ પડે તો જ આશીર્વાદ આપે ને કોઈ. પણ આ માનિયા ભક્તો એટલે ઉપર બોલાવે, સ્થાન આપે, માન આપે, 2 જણા લેવા જાય, 2 જણા મૂકવા જાય, આ માનિયા ભક્તો. અને ત્રીજા છે ખાનિયા ભક્તો. સાચા ઘીમાંથી બનાવેલા લાડુ હોય તો ત્યાં ભક્તો પહોંચી જાય અને લાડુ મળે ત્યાં સુધી ભક્ત રે. લાડુ જેવા પૂરા એટલે ભક્તિ પૂરી. આ 3 ભક્તના પ્રકારો મેં નથી પાડ્યા, સ્વામી સચ્ચિદાનંદજીએ પ્રસ્તાવનામાં લખેલા છે. આ જેમ હળવાશથી વાત કરી એમણે
સુંદર વાત કરી કે અપેક્ષા તો બધે રહેવાની, ધર્મ જગતમાં અપેક્ષા સાથે લોકો તમારી પાસે આવશે, પણ એના ત્રણ પ્રકારના ભક્તો, સાત્વિક અપેક્ષાથી આવનારો, રાજસિક અપેક્ષાથી આવનારો અને તામસિક અપેક્ષાથી આવનારો. જે રાજસિક થી આવે છે, તામસિક થી જે આવે છે, એ મહારાજની અંદર કંઈક બીજું જ જોવે છે. એ જોવે છે કે આ મહારાજ છે, એનું સરકારમાં બહુ ચાલે છે, આપણી બે જમીન ફસાણી છે એને ખાલી કરાવી આપશે, મારો પેલો દુશ્મન છે એને ઠેકાણે કરાવી આપશે. આ તામસિક અપેક્ષાથી આવેલો ભક્ત છે. બીજા છે એ રાજસિક છે કે મહારાજ પાસે જઈશ તો મને કોઈ ઓળખીતામાં નોકરી ધંધે વળગાડશે, મહારાજ પાસે જઈશ તો મને ધંધામાં ક્યાંક જોડશે. આજકાલ તો એવું પણ આવે છે કે મહારાજ પાસે જઈશ તો એ મને કોકના વ્યાજે પૈસા અપાવશે. તમને ખબર કે એક ભક્તને દેવા હોય, બીજા ભક્તને લેવા હોય, એ બેને ભેગા કરનારા સંતો છે, ભેગા કરી આપે. એટલે આને દેવા છે ને આને લેવા છે, તમે બે લેવડ દેવડ કરી લ્યો ને એમાંથી પેલી બિલાડી જેમ રોટલો વેચે અને પેલું ખાઈ જાય એમાં અહીંયા થોડોક નાખતા જાય. અને ત્રીજા પ્રકારના સંતો છે, ત્રીજા પ્રકારના ભક્તો છે, એ સાત્વિક હોય. અને સાત્વિક ભક્તો છે એ બીજું કઈ જ ન કરે, મહારાજ પાસે જઈશ તો શાંતિ મળશે, અને કદાચ શાંતિ એવી મળશે કે મને ઈશ્વરનો માર્ગ મળી જશે. મારે તમારે વિચારવાનું કે આપણે પહેલી કેટેગરીમાં ક્યાં આવીએ, તાલિયા, માનિયા કે ખાનિયા, અને પછી એ વિચારવાનું પહેલી કેટેગરીને ભૂલો, બીજેમાં ક્યાં આવીએ એ નક્કી કરીને પછી સચ્ચિદાનંદજી પાસે જવું, નહીતર એ ઓળખી જાય એવા.